Hello, friends. The camp chatam with the hope you are doing good and excellent. Maro naam Darshan Shah. I'm a founder of Degree Consultant, trusted partner in your future career, or so you can say, educations. We specialize in US and Canada study visa. Also, I help students for getting internships and jobs in USA. We don't have any collaborations for the companies, but I help them to prepare resume, cover letter, recruiting makeover, and many more things. Aaj aapne baat kari hai study in USA for undergraduate students. Okay, એટલે આજે specifically આપણો topic છે USA માં undergraduate કેવી રીતે કરાય, એની requirements શું છે, એના documentations ની જરૂરિયાત શું છે, application process cost કેટલી છે, leading standard ની અંદર cost કેટલું થાય છે, 4 years ની તમારે approximate કેટલું budget થઈ શકે, સ્કોલરશિપ ના શું ચાન્સીસ છે, ઓન કેમ્પસ જોબ્સ માટે બી આપણે આની અંદર ચર્ચા કરીશું, અને જે મેઇન વસ્તુ છે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ. ઓકે, આની અંદર આપણે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ, દેટ મીન્સ કે આજે આપણે કોઈ બી યુનિવર્સિટીઝમાં 40 કે 50 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરતા હોય તો આપણને ગ્રેજ્યુએટ થયા પછી કે બેચલર કર્યા પછી આપણને કેટલું રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ મળશે એનો આપણે વાત કરીશું. ઓકે, તો પ્લીઝ ડુ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ, કારણ કે હવે પછી નવી નવી ઇન્ફોર્મેશન કેનેડામાં અંડર ગ્રેજ્યુએટ કેવી રીતે કરવાનું એના ઉપર આપીશ, સ્કોલરશિપની ઇન્ફોર્મેશન બી આપીશ અંડર ગ્રેજ્યુએટ સ્પેસિફિકલી માટે, અને બીજા ઘણા બધા ટોપિક ઉપર આપણે વાત કરીશું. એટલે પ્લીઝ ડુ સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ પ્લીઝ ક્લિક ઓન ધ બેલ બટન, જ્યારે બી હું કોઈક નવા વિડીયોઝ અપલોડ કરીશ તો તમને એનું નોટિફિકેશન આવશે. ઓકે, લેટ્સ ગો હેડ એન્ડ ગેટ સ્ટાર્ટેડ. પહેલાં પહેલી વસ્તુ છે કે રિક્વાયરમેન્ટ, યુએસએમાં અંડર ગ્રેજ્યુએટ કરવા માટે કઈ કઈ રિક્વાયરમેન્ટ હોય છે. એટલે બેઝિકલી હું જે પ્રોફાઇલો લઉં છું એ એનાલિસિસ ઉપરથી આ આખો વિડીયો બનાવવામાં આવે છે. દરેકના વ્યૂઝ અલગ અલગ હોઈ શકે, બીજા કન્સલ્ટન્ટના વ્યૂઝ બી અલગ અલગ હોઈ શકે. ઓકે, એટલે પહેલામાં પહેલી છે રિક્વાયરમેન્ટ સેટ, જે બેઝિક રિક્વાયરમેન્ટ છે યુએસએની અંદર અંડર ગ્રેજ્યુએટ કરવા માટે, સ્પેસિફિકલી બેચલર પ્રોગ્રામ. ઓકે, બેચલર પ્રોગ્રામ ઇન ધ સેન્સ કે સ્ટેમ પ્રોગ્રામ, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ. ઓકે, આ પ્રોગ્રામ માટે બી નેસેસરી છે. મેનેજમેન્ટ પ્રોગ્રામ કરવો હોય તો બી નેસેસરી છે. એટલે તમે યુએસની અંદર જો અંડર ગ્રેજ્યુએટ કરવા માંગતા હોય તો સેટ ઇઝ વેરી નેસેસરી એક્ઝામ ટુ ગીવ. ઓકે, કારણ કે સેટમાં જો તમારો સ્કોર સારો હશે તો તમને ઘણી સારી યુનિવર્સિટીઝ મળવાના ચાન્સીસ છે. ઓલ્સો સ્કોલરશિપ બી સ્ટેટના સ્કોર ઉપર બી ડિપેન્ડ હોય છે, તો સેટ મસ્ટ બી ધેર. સેકન્ડ એક્ઝામ છે કે ટોફેલ કાં તો આઈએલટીએસ, કે આ બેમાંથી તમે કોઈ બી એક્ઝામ આપી શકો છો, વિચ ઇઝ લેંગ્વેજ પ્રોફિશિયન્સી એક્ઝામ કહેવાય. એટલે યુએસની અંદર અંડર ગ્રેજ્યુએટ કરવા માટે આ બી એક રિક્વાયરમેન્ટ છે કે તમે આઈએલટીએસ અને ટોફેલમાંથી કોઈ બી એક એક્ઝામ આપો. ઓકે, અને સર્ટન કોલેજીસ યુએસમાં અંડર ગ્રેજ્યુએટ માટે ખાલી ટોફેલ એક્સેપ્ટ કરે છે, આઈએલટીએસ એક્સેપ્ટ નથી કરતી. ઓકે, તો એની બી રિક્વાયરમેન્ટ તમારે એપ્લિકેશન કરતા પહેલાં એકવાર તમારે ઓનલાઈન ચેક કરી લેવી, કાં તો એડમિશન્સ પ્રોસેસ પ્લાન કરતા હોય કે તમે નેક્સ્ટ યર અંડર ગ્રેજ્યુએટ માટે તમારા છોકરાઓને મોકલવા માંગતા હોય તો તમારે એ થોડુંક હોમવર્ક કરવું પડશે કે કઈ યુનિવર્સિટીઝ ટોફેલ માંગે છે, કઈ યુનિવર્સિટીઝ આઈએલટીએસ માંગે છે. કારણ કે પછી એવું ના થાય કે આઈએલટીએસ આપ્યા પછી ખબર પડે કે ઓકે આપણી ટાર્ગેટેડ યુનિવર્સિટી આ હતી અને એમાં ટોફેલની રિક્વાયરમેન્ટ છે. ઓકે ઓકે, હવે બીજી વસ્તુ કે આ પ્રિપરેશન સ્ટાર્ટ ક્યારે કરાય, જ્યારે તમારો કિડ્સ કે તમે સ્ટુડન્ટ્સ હોય, જો તમે 11th સ્ટાન્ડર્ડમાં હોય તો 11th સ્ટાન્ડર્ડ એક આઈડિયલ ટાઈમ છે તમે સેટ આપી શકો. સેટ બીકોઝ યરલી 5 ટાઈમ્સ જ થાય છે ઇન્ડિયામાં, અને એના સેન્ટર્સ બી અલગ અલગ હોય છે. તો આઈ થિંક યુ કેન ટ્રાય 11th અંદર, 11th સ્ટાન્ડર્ડમાં હોય ત્યારે એના વેકેશન્સમાં તમે એકવાર ટ્રાય કરી શકો, અને જો સ્કોર આવે તો તમારી પાસે બીજો ટાઈમ, બીજો યુ હેવ એડિશનલ ટાઈમ. ઓકે, તો તમે બીજી વાર બી રીએપેર કરી શકો છો. ઘણા લોકો સેટ 2 વાર આપે છે, 3 વાર આપે છે. ઓકે, બિકોઝ દે આર નોટ ગેટિંગ ધ સેટિસ્ફેક્ટરી સ્કોર. તો મારી ગણતરી પ્રમાણે જો તમે 11th સ્ટાન્ડર્ડમાં હોય, એ ગ્રુપ હોય, બી ગ્રુપ હોય, કોમર્સ હોય કે સાયકોલોજીકલ ગ્રુપ હોય કે કોઈ બી તમે આર્ટ્સમાં હોય, તો બી તમે યુએસ માટે પ્લાનિંગ કરી શકો છો. અને સેટ આઈડિયલ ટાઈમ છે 11th સ્ટાન્ડર્ડમાં હોય ત્યારે, કાં તો 11th અને 12th વચ્ચેના ગેપની અંદર. ઓકે, અને આઈએલટીએસ કે ટોફેલ તમે સેટ આપ્યા પછી 1 મંથ ઓર 2 મંથના બ્રેકમાં બી તમે આપી શકો છો. ઓકે, તો આ બી બેઝિકલી વસ્તુ થઈ ગઈ કે આ એક્ઝામનો ટાઈમ ડ્યુરેશન આ હોવો જોઈએ. ઓકે, હવે એપ્લિકેશન પ્રોસેસ ક્યાંથી ચાલુ થાય છે, યુએસએની અંદર અંડર ગ્રેજ્યુએટ માટેની એપ્લિકેશન પ્રોસેસ ક્યાંથી ચાલુ થાય છે. જનરલી બધી જ કોલેજ અને યુનિવર્સિટીઝના પોર્ટલો એપ્રોક્સિમેટલી 1st ઓગસ્ટથી ખુલી જાય છે. દેટ મીન્સ કે
એટલા બધા ઓનલાઈન પોર્ટલ્સ જે છે, કોમન એપ છે, એ કોમન એપ્લિકેશન, કોમન એપ એક સેન્ટ્રલાઇઝ પૂલ છે કે જ્યાં બધી યુનિવર્સિટીઝ જે એફિલિયેટેડ હોય છે કોમન એપ જોડે, એ બધાની એપ્લિકેશન એ પૂલ દ્વારા જ કરવામાં આવતી હોય છે. બરાબર, તો જનરલી મારી ગણતરી પ્રમાણે 1st ઓગસ્ટથી એ યુનિવર્સિટીઝ, કોલેજીસ ને બધાના પોર્ટલ ઓપન થઈ જાય છે. તો તમારે જો એ પહેલાં તમે સેટ કાં તો IELTS સેટ અને IELTS કાં તો ટોફેલમાંથી કોઈ બી એક કમ્પ્લીટ કરીએ છે, તો તમારા માટે આઈડિયલ ટાઈમ છે કે તમે જેટલું અર્લી એપ્લાય કરશો એ તમારા માટે બેનિફિશિયલ છે. ઓકે, હવે એના જે અર્લી એપ્લાય પછી લેટ એપ્લાય એના જે બેનિફિશિયલ છે એ નેક્સ્ટ વિડીયોમાં આપણે કવર કરીશું. બરાબર, હા, થોડો વિડીયો કદાચ લોંગ થાય પણ પ્લીઝ બેર વિથ મી અને લાસ્ટ સુધી તમે જોશો, કારણ કે તમે કોઈ વસ્તુ મિસ ના કરી શકો. ઓકે, હવે બીજી વસ્તુ આવે છે કે કયા કયા ડોક્યુમેન્ટ્સની રિક્વાયરમેન્ટ હોય છે. એટલે દરેક કોલેજ કે યુનિવર્સિટીમાં તમે એપ્લાય કરતા હોય એમની ઇન્ડિવિજ્યુઅલ રિક્વાયરમેન્ટ તમારે જોવી પડે. ઓકે, હવે ઘણીવાર મોસ્ટ ઓફ ધ યુનિવર્સિટી અને કોલેજીસ એસએ માંગે છે. ઓકે, એસએની અંદર તમારે દરેક યુનિવર્સિટીઝનો અલગ અલગ એસએ બનાવવો પડે, કારણ કે ઘણા લોકો જોઉં છું કે જે લોકો કોમન એસએ બનાવી દે છે irrespective of any college. તો એ એક સારી એડવાઇસ નથી. તો મારી ગણતરી પ્રમાણે હું એવું કહું કે દરેક કોલેજના એસે તમે અલગ અલગ રીતે બનાવો અને બહુ ડિટેલ ઓરિએન્ટેડ બનાવો, કારણ કે કોલેજનું બી એમાં કવર, કોલેજના પ્રોસ્પેક્ટ્સ તમારે કેમ જવા માંગે છે એ બધું આની અંદર કવર થવું જોઈએ. બીજી વસ્તુ લેટર ઓફ રેકમેન્ડેશન્સ, તમારા લેટર ઓફ રેકમેન્ડેશન એક પ્રિન્સિપલનો લેટર ઓફ રેકમેન્ડેશન લઈ શકો અને તમારા ઘણા બધા પ્રોફેસર્સ જે તમને ભણાવતા હોય એમનો બી લેટર ઓફ રેકમેન્ડેશન્સ તમે લઈ શકો. ઓકે, હા, હવે બેઝિકલ હવે એક સારો એવો ક્રાઇટેરિયા જે એડમિશન્સમાં યુએસ યુનિવર્સિટીઝ કન્સિડર કરે છે એ છે એક્સ્ટ્રા કરિક્યુલમ સર્ટિફિકેટ અને સોશિયલ વર્ક. સોશિયલ વર્ક જે હોય છે, સોશિયલ વર્ક એક બહુ ઇટ્સ અ વેરી કી પોઈન્ટ યુએસ કે યુએસ એપ્લિકેશન્સમાં જ્યારે આપણે અંડરગ્રેજ્યુએટ એડમિશન પ્રોસેસ માટે પ્લાન કરતા હોય તો સોશિયલ વર્કના સર્ટિફિકેટ ઘણા ઇટ્સ વેરી બેનિફિશિયલ ટુ ધ પ્રોફાઇલ. એટલે તમારી પ્રોફાઇલને અપલિફ્ટ કરી શકે છે. જો તમારામાં સેટનો સ્કોર ઓછો હોય તો તમારી પાસે સોશિયલ વર્ક સારું હોય, એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટી સારી હોય, તો સ્પોર્ટ્સમાં તમે સારા હોય તો આ એક વસ્તુ તમે બેનિફિટ ડેફિનેટલી કરશે. તો તમે જેટલું બને એટલું, જો તમે 11th સ્ટાન્ડર્ડમાં હોય તો તમે સોશિયલ વર્કમાં વધારે થોડો ઘણો ટાઈમ સ્પેન્ડ કરો. 15 અવર્સનું સર્ટિફિકેટ હોય કે 100 અવર્સ કે 120 અવર્સનું સર્ટિફિકેટ તમે કરી શકો છો અને લઈ શકો છો, કારણ કે અંજન મંડળ છે અને અમદાવાદની વાત કરીએ તો સ્પેસિફિકલી અને ઘણા બધા એનજીઓ સેવા છે કે જેની અંદર ડેફિનેટલી તમને વોલેન્ટરી સોશિયલ સર્વિસ કરવા માટે ઓપોર્ચ્યુનિટીઝ મળે છે અને તમે ડેફિનેટલી ગ્રેબ કરી શકો છો. ઓકે, એટલે અને હા, એ લોકોના સર્ટિફિકેટ લેવા બહુ જરૂરી છે. ઓલ્સો એ લોકો લેટર ઓફ રેકમેન્ડેશન પ્રોવાઈડ કરે તો એ તમારા માટે બહુ બેનિફિશિયલ છે, એ પ્રોફાઇલ ખરેખર બુસ્ટ કરી શકશે. ઓકે, હા, હવે જો તમે 12th સેમિસ્ટરના ભણતા હોય કોઈ બી ગ્રુપ હોય તો એનું મિડ સેમિસ્ટર માર્કશીટ જોઈશે, કારણ કે જ્યારે આપણે એપ્લિકેશન કરીએ છીએ કોમન એપમાંથી અને બીજી બી એક એપ્લિકેશન પોર્ટલ છે એમાંથી, તો એ લોકો મિડ સેમિસ્ટર માર્કશીટ માંગે છે. દેટ મીન્સ કે તમારો પરફોર્મન્સ કેવું છે મિડ સેમિસ્ટરમાં. હવે 11th માં જ તમારા 80% હોય કે 70% હોય તો દેટ્સ ફાઇન, બટ મિડ સેમિસ્ટરની અંદર તમારા શું પરફોર્મન્સ છે, એટલે કે આપણે કહીએ કે જે ટેસ્ટ આપણે જે લેતા હોય છે કોલેજીસમાં, એ મિડ સેમિસ્ટરમાં તમારું પરફોર્મન્સ શું છે એનું એક એવરેજ પરફોર્મન્સ દરેક કોલેજે સબમિટ કરાવવું પડે છે જ્યારે બી પ્રિન્સિપલને ઈમેલ જાય છે ત્યારે. ઓકે, એટલે કોમન એપમાંથી જો આપણે એપ્લિકેશન કરીએ તો ડેફિનેટલી ધ વન ઈમેલ વિલ ગો ટુ ધ કાઉન્સિલર ઓર પ્રિન્સિપલ ઓફ રિસ્પેક્ટિવ કોલેજીસ. ઓકે, સોરી, રિસ્પેક્ટિવ સ્કૂલ્સ, એટલે SCVP હોય, ઉદગમ હોય, આનંદ નિકેતન હોય. તો જો તમે આના સ્ટુડન્ટ હોય તો ડેફિનેટલી કોમન એપમાંથી જો તમે એપ્લિકેશન કરતા હશો તો એક લિંક તમારે સબમિટ કરાવી પડશે તમારા પ્રિન્સિપાલ માટે અને પ્રિન્સિપલ તમારું ઇવેલ્યુએશન્સ આપશે અને ઇવેલ્યુએશન્સમાં ઘણા બધા ક્રાઇટેરિયા હોય છે એ આપણે સેટિસ્ફાય કરવા હોય છે અને પ્રિન્સિપાલે એ લિંક સબમિટ કરવાની હોય છે. તો એની અંદર મીડિયાના માર્ક્સ બી લખવાનો હોય છે. તો આટલી વસ્તુ ધ્યાન રહે. ઓકે, અને બીજું જે પ્રોગ્રેસ રિપોર્ટ છે, એ પ્રોગ્રેસ રિપોર્ટ બી જે મિડ સેમેસ્ટર માર્ક્સ અને પ્રોગ્રેસ રિપોર્ટ આપણે બંને બી કહી શકીએ છીએ. એટલે આટલા બેઝિક્સ ડોક્યુમેન્ટ્સ હોય છે. ફરી એકવાર રિપીટ કરી દઉં છું, એસે બધા માટે ડિફરન્ટ. બીજી વસ્તુ કે દરેક કોલેજની અંદર એમના ઇન્ડિવિજ્યુઅલ ક્વેશ્ચન આન્સર બી હોય છે, વિચ ઇઝ ઓલ્સો વન કાઇન્ડ ઓફ શોર્ટ એસે. 250 વર્ડના હોય છે, 100 વર્ડના હોય છે, તો એ બી તમારે લખવા જરૂરી છે. કોપી પેસ્ટ કરવું અને કોઈ પ્લેઝરિઝમવાળા કોન્ટેન્ટ લેવા એના કરતાં બેટર છે. યુ કેન રાઇટ બાય યોર ઓન સેલ્ફ અને તમે આમાં અપલોડ કરી શકો છો. એક્સ્ટ્રા કરિક્યુલમ સર્ટિફિકેટ, સોશિયલ વર્ક અને મિડ સેમેસ્ટર માર્કશીટ, પ્રોગ્રેસ રિપોર્ટ અને યા મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ છે કે 9માં 10માં 11માંની બધાની માર્કશીટ અને ટ્રાન્સક્રિપ્ટ દરેક સ્કૂલ પ્રોવાઈડ કરે જ છે, તો એ બી તમારે લેવા પડશે. ઓકે, હવે વાત કરીએ કે એપ્લિકેશન પ્રોસેસ. ઓકે, એપ્લિકેશન પ્રોસેસની વાત કરીએ કે તમે 1st ઓગસ્ટથી જ્યારે પોર્ટલ ઓપન થાય ત્યારે તમે એપ્લિકેશન પ્રોસેસ તમે ચાલુ કરી શકો છો. ઓકે, હવે
જ્યારે બી આ ફર્સ્ટ પ્રોસેસ આટલી જે પ્રોસેસ છે એ પ્રોસેસ છે કે એડમિશન્સ માટેની, ઓકે, કે તમે એપ્લિકેશન્સ કરી. હવે સાયમેન્ટેનિયસલી દરેક કોલેજની અંદર એક એડિશનલ પોર્ટલ હોય છે ફાઇનાન્શિયલ્સ માટે, કે તમે સ્કોલરશિપ ત્યાં અવેલેબલ છે કે નહીં, કે જે લોકોનો સ્કોર સેટમાં સારો આવ્યો છે એ ફાઇનાન્શિયલ એડ માટે એપ્લાય કરી શકે છે. એના માટે તમારે અંડર ગ્રેજ્યુએટ ડિપાર્ટમેન્ટમાં તમે ઇમેલ કરી શકો. દરેક કોલેજ કે યુનિવર્સિટી ઇન યુએસની અંડર ગ્રેજ્યુએટ એડમિશન્સ કમિટી હોય છે, એને બી તમે ઇમેલ કરી શકો સ્કોલરશિપ માટે, ઓકે. અને ઘણી મેરિટ બેઝ સ્કોલરશિપ બી હોય છે. બીજું ઘણી વાર સ્પોર્ટ્સ સ્કોલરશિપ હોય છે, દેટ મીન્સ કે જો તમે ગુજરાત સ્ટેટ લેવલ ઉપર હોય કાં તો ઇન્ડિયા લેવલ ઉપર, નેશનલ લેવલ ઉપર જો તમે કોઈ સ્પોર્ટ્સમાં આગળ હોય અને જો તમારે યુએસ ફર્ધર એજ્યુકેશન માટે જવું હોય તો સ્પોર્ટ્સ બી એક એવો સ્કોલરશિપ કોટા છે કે જ્યાં ઘણી બધી યુનિવર્સિટીઝ યુએસમાં એ લોકો સ્કોલરશિપ ઓફર કરે છે, બરાબર. એટલે આ જે આપણે વાત કરી એ યુએસ કેનેડાની અંદર, સોરી યુએસની અંદર અંડર ગ્રેજ્યુએટ માટેના ક્રાઇટેરિયાની વાત કરી, કયા કયા કોર્સ આપણે લેવા જોઈએ એની, સોરી કયા કયા એક્ઝામ આપવી જોઈએ એની વાત કરી, ડોક્યુમેન્ટેશન શું છે એની વાત કરી, એપ્લિકેશન પ્રોસેસ શું છે એની વાત કરી, અને હવે આપણે વાત કરીશું કે કોસ્ટિંગ, ઓકે. હવે ઘણા બધા પેરેન્ટ્સ ને સ્ટુડન્ટના મનમાં કન્ફ્યુઝન બહુ હોય છે કે યુએસની અંદર તમે જ્યારે અંડર ગ્રેજ્યુએટ કરવા જાઓ ત્યારે કોસ્ટિંગ 1 CR 2 CR સુધી પહોંચી જાય છે. હા, એટલે હું ના નથી પાડતો, પણ બેઝિકલી જ્યારે જો તમે પ્રાઇવેટ યુનિવર્સિટીઝમાં જાઓ તો ડેફિનેટલી ઇઝ ગોઈંગ ટુ બી અ 1 CR 1.5 CR, એટલે 1.5 crore 2 crore સુધી પહોંચી જાય છે, બરાબર. અને ધીસ ધોઝ યુનિવર્સિટીઝ આર વેરી ગુડ, જો તમને ત્યાં એડમિશન્સ મળે તો ઇટ્સ વર્થ ગોઈંગ ઓવર ધેટ. પણ જો અમુક સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સનું એટલું બેકગ્રાઉન્ડ ના હોય અને એ લોકોને કોસ્ટ ઇફેક્ટિવ યુનિવર્સિટીઝ કે કોલેજીસમાં જવું હોય તો ઘણી બધી સ્ટેટ લેવલની કોલેજીસ છે, યુનિવર્સિટીઝ અને કોલેજીસ છે, ત્યાંથી એ લોકો એપ્લાય કરી શકે છે અને એનું બજેટ 60 લાખ 70 લાખ 80 લાખ સુધી આપી શકે છે, ઓકે. હવે આ બજેટ છે જ્યારે એડમિશન્સ મળ્યા પછી પહેલો ક્રાઇટેરિયા સ્કોલરશિપનો, બીજો સ્પોર્ટ્સ સ્કોલરશિપ, ત્રીજી વસ્તુ મેરિટ બેઝ સ્કોલરશિપ, બરાબર. આ ત્રણ એક એવો ક્રાઇટેરિયા છે કે જ્યાં તમે સ્કોલરશિપ માટે એપ્લાય કરી શકો છો, તમને સ્કોલરશિપ મળે છે, ઓકે. હવે એક આ એડમિશન પ્રોસેસ તમે બાજુમાં મૂકતા યુએસમાં જાઓ અને તમે ત્યાં તમને શું ઓપોર્ચ્યુનિટીઝ મળે છે એના માટે એક અલગ વિડીયો હું નેક્સ્ટ બનાવી રહ્યો છું, કે જેની અંદર હું કહું છું કે સ્ટુડન્ટ છે ત્યાં જઈને ઓન કેમ્પસ જોબ માટે કેવી રીતે એપ્રોચ કરવાનો, ત્યાં જઈને સ્કોલરશિપ માટે કેવી રીતે પ્લાન કરવાનો, અને ત્યાં તમને આરએ રિસર્ચ અસિસ્ટન્ટ છે, ટીચિંગ અસિસ્ટન્ટ છે, આ ગ્રેડિયરની જોબ કેવી રીતે મળે, તો એ તમારો કોસ્ટ ઘણો બધો લોવર ડાઉન કરી દેશે, બરાબર. એટલે પ્લીઝ લુક એટ માય નેક્સ્ટ વિડીયો, અને એક આખી સિરીઝો બનાવી રહ્યો છું અંડર ગ્રેજ્યુએટ માટે, જેમાં ઘણા બધા ડાઉટ્સ તમારે ક્લિયર થશે. અને જો તમે પેરેન્ટ્સ હોય કે તમે સ્ટુડન્ટ્સ આ વિડીયો જોતા હોય તો પ્લીઝ ડુ લેટ મી નો, તમારા કોઈ બી ક્વેશ્ચન છે મને કોમેન્ટમાં પોસ્ટ કરો. ઓલ્સો આઈ હેવ રિટન માય મોબાઈલ નંબર ઇન ધીસ કોમેન્ટ બોક્સ, તો તમે ત્યાં મને વોટ્સએપ પર મેસેજ કરી શકો છો. આઈ ડેફિનેટલી હેલ્પ યુ ઇન યોર અંડર ગ્રેજ્યુએટ પ્રોસેસ ઇન યુએસએ. અને તમને કોઈ બી ક્વેશ્ચન્સ હોય યુનિવર્સિટીઝ સિલેક્શન્સ માટે, અપાર્ટ ફ્રોમ તમે કોઈ બી જગ્યાથી કન્સલ્ટન્સી લીધી હોય એ હું નથી પૂછવાનો કે તમે ક્યાંથી કન્સલ્ટન્સી લીધી છે, પણ બેટર હું તમને કહીશ કે તમને કોઈ હેલ્પની જરૂર હોય તો આઈ એમ રેડી ટુ અવેલેબલ ટુ યુ, ઓકે. તો પ્લીઝ ગો થ્રુ ધીસ વિડીયો વન મોર ટાઈમ, અને કોઈ બી ડાઉટ્સ હોય તો તમે મને કહી શકો છો. અને લાસ્ટમાં જે મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે પ્લીઝ ડોન્ટ યુઝ ધ શોર્ટકટ્સ. ઘણા બધા સ્ટુડન્ટો મેં જોયા છે ખાલી સેટ આપ્યા વગર ખાલી IELTS ઉપર યુએસ માટે ટ્રાય કરે છે કે ભાઈ થઈ જશે તો થઈ જશે જોઈએ, પણ એ વસ્તુ તમારી પ્રોફાઇલને વાટ કરશે અને તમારો ઇન્ટેન્શન્સ ખોટો બતાવશે. કારણ કે IELTSમાં 6 કે 6.5 ઉપર બધી ઘણી બધી યુનિવર્સિટીની કોલેજો યુએસમાં જે એક્સેપ્ટ કરે છે, પણ ગોડ નોઝ કે તમને વિઝા મળે કે ના મળે, વેધર ઇઝ મેઇન ઇશ્યુઝ, ઓકે. તો ડોન્ટ યુઝ ધ શોર્ટકટ્સ, ગો પ્રોફેશનલ વે, અને લોંગ ટર્મમાં તમને આ જ વસ્તુ હેલ્પફુલ થશે. કારણ કે જો તમે શોર્ટકટ વાપરશો અને વિઝા રિજેક્ટ થશે તો ઇટ ઇઝ ગોઈંગ ટુ હર્ટ યોર પ્રોફાઇલ ઇન ધ લોંગર પર્સ્પેક્ટિવ, ઓકે. તો આ વિડીયોઝ અમે અંદર મેં જે તમને સમજાવ્યું એ તમે એકવાર રિવ્યૂ કરી લેજો, અને તમને કોઈ બી ડાઉટ્સ હોય પ્લીઝ લેટ મી નો. થેન્ક્સ અ લોટ.